નમસ્કાર અમારી વિશેષ રજૂઆત સાથે હું છું બિનલ જોશી ખાસ યુપીએસસી ની એક્ઝામના પરિણામ આવી ચૂક્યા છે અને ગુજરાતમાંથી ચૌદ લોકોનું સિલેક્શન થયું છે ત્યારે ખાસ કરીને જે પ્રમાણે આ વખતે રિઝલ્ટ આવ્યું છે જેમાં દેશભરમાંથી નંબર વન પર એક દીકરી આવ્યા છે તે ખાસ કરીને આજની આપણી વિશેષ રજૂઆતમાં આપણે આ જ મુદ્દા પર સફર કરીશું ખાસ કરીને યુપીએસસીની એક્ઝામમાં આ વર્ષે ગુજરાત માંથી ચૌદ લોકોનું સિલેક્શન થયું છે જેમાંથી અગિયાર યુવકો છે અને ત્રણ યુવતીઓનો સમાવેશ થયો છે આ જ મુદ્દે જોઈએ આપણે ગુજરાતના તારાઓ વિશે અમારો ખાસ અહેવાલ યુપીએસસી દ્વારા લેવાયેલી જુદી જુદી કેડર માટેની સિવિલ સર્વિસની પરીક્ષાનું બીજા તબક્કાનું પરિણામ જાહેર કરાય છે જેમાં ગુજરાતમાંથી કુલ એકત્રીસ જેટલા ઉમેદવારો પાસ થયા છે બીજા તબક્કામાં દેશભરમાંથી બે હજાર નવસો એકસઠ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી જેમાંથી અમદાવાદની સ્પીપાના ચૌદ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે

તો ખાસ કરીને સૌથી પહેલાં હું આપને એ પૂછવા માગીશ કે જે પ્રમાણે આપે યુપીએસસીમાં પાસ થયા છું અને દેશભરમાંથી બસોને ઓગણચાળીસમાં ક્રમ પર આપ આવી ચૂક્યા છું ત્યારે હાલ આપને કેવું મહેસૂસ થઈ રહ્યું છે બહુ જ ખુશ છું ખુશ એટલે છું કારણ કે ત્રણ વર્ષની મારી સતત મહેનત પછી આ રેન્ક મને મળ્યો છે આ વર્ષે ખુશ એટલે પણ છું કારણ કે હું સમાજમાં કંઈ બી બોલીશ હવે આજ પછી એ વસ્તુનો કંઈક ભાર હશે હું કંઈક સત્યનો કંઈક બયાન કરીશ તો એ વસ્તુનો કંઈક ઇફેક્ટિવ ફીલ થશે લોકોને એ મને એ બધી વસ્તુની ખૂબ જ ખુશી છે અને આ તો એક શરૂઆત જ છે મને એવું લાગે છે હજી તો એક રેન્ક મળ્યો છે હું જે પોસ્ટ પર જઈશ ત્યાંથી મારા સારા કામ કરીશ એટલે એ સારા કામ કર્યા બાદ મને એવું લાગે છે કે મને જેટલી ખુશી અત્યારે છે એનાથી બી વધુ ખુશી થશે ગુજરાતમાંથી જે ચૌદ લોકોનું સિલેક્શન થયું છે તેમાંથી આપ છઠ્ઠા ક્રમ પર છો અને ગુજરાતમાંથી ફક્ત ત્રણ જ યુવતીઓનું સિલેક્શન થયું છે એ ત્રણમાંથી આપ એક છો અને આપ છઠ્ઠા ક્રમ પર છો જે ગુજરાતની માટે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય તો હાલ આ પરિસ્થિતિને લઈને આપને કયા કયા લોકોએ સપોર્ટ કર્યો છે સપોર્ટ સિસ્ટમ કોઈ બી વ્યક્તિ જ્યારે આટલું આગળ સફળ થાય એના માટે ખૂબ જ જરૂરી હોય મારા માટે મારું સપોર્ટ સિસ્ટમમાં સૌથી વધારે મારું ફેમિલી હતું ફેમિલીમાં મારા પપ્પા મારા મમ્મી અને મારો ભાઈ ત્રણે ત્રણ લોકોએ આ ત્રણ વર્ષથી એક બી એવો દિવસ નહોતો જ્યારે મને એવું લાગે કે આજે આ સપોર્ટ થોડો ઓછો છે સતત સપોર્ટ રહ્યો છે મારા ફ્રેન્ડ્સ બી કેટલા બધા એવા ફ્રેન્ડ્સ હતા જે લોકોને મારા મારામાં મારા કરતાં મને જેટલો વિશ્વાસ છે ખુદ પર એનાથી બી વધારે વિશ્વાસ હતો તો આ જે પોઝિટિવિટી મને મળી મારી આજુબાજુથી એ બધી વસ્તુએ બહુ વધારે કન્ટ કોન્ટ્રીબ્યુટ કર્યું છે જેથી મને આજે આ રેન્ક મળ્યો છે તો આપ પાસ થઈ ચૂક્યા છો તો હવે આગળ ભવિષ્યમાં આપ શું કરવા માંગો છો જ્યારે મેં આ સપનું જોયું હતું પહેલી વાર ત્યારે જ એવી ઈચ્છા હતી કે હું મને જેમ શીખવવામાં આવ્યું છે અત્યાર સુધી કે હંમેશા દરેક વ્યક્તિને પોતાના પોતાનામાં જેટલી કેપેસિટી હોય એટલું સોશિયલી કંઈક કન્ટ્રીબ્યુટ કરવું જોઈએ કંઈક સારા કામ કરવા જોઈએ તો આજે આ મને

હા મને મહેનત તો કરવી જ છે હજી કારણ કે મારો રેન્ક ટુ થર્ટી નાઇન છે તો મને મને જે સર્વિસ જોતી હતી હંમેશા એ હજી નથી મળી આ સર્વિસ બી સારી જ છે પણ મને એવું લાગે કે હું અગર આઈએએસ બની જાઉં તો મારા જે સપનાઓ છે ડ્રીમ્સ છે વધારે સારી રીતે હું પૂરા કરી શકીશ તો હું મહેનત કરવા હજી ખૂબ જ રેડી છું અને એ વસ્તુ કરીશ જ અને નેક્સ્ટ એટેમ્પ્ટ બી આપીશ રાખીને આગળ વધવું એ ખૂબ જ ડિફિકલ્ટ હોય અને ખાસ કરીને એક ગર્લ માટે મને એવું થાય કે એ વસ્તુ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે એટલે એ બધા પ્રેશર્સ હતા તેમજ જે પ્રમાણે હાલ આપ આટલા રેન્ક પર આવ્યા છો છઠ્ઠા ક્રમ પર આવ્યા છો ગુજરાતમાંથી ત્યારે આપે કયા સ્તર પરથી કોચિંગ લીધું છે એકચ્યુઅલી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારા કોન્ટેક્ટમાં ખાલી બે ત્રણ લોકો હતા જે આ યુપીએસસી પ્રિપેરેશન કરતા હતા તો એમના જ હેલ્પથી મેં મારી પ્રિલિમ્સની તૈયારી કરી અને પ્રિલિમ્સ મેં ઘરે જ તૈયારી કરીને મેં પ્રિલિમ્સ આપી જે ફર્સ્ટ સ્ટેજ હોય છે યુપીએસસી નો પછી પ્રિલિમ્સ કર્યા બાદ હું સ્પીપામાં મારું એડમિશન ઓટોમેટિકલી થઈ જાય પ્રિલિમ્સ ક્લિયર થયા પછી એટલે પછી હું સ્પીપાના કોન્ટેક્ટમાં આવી જે એક ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ છે અહેમદાબાદમાં અને એ બાદ મેન્સની પ્રિપેરેશન વખતે અને ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન વખતે મને સ્પીપામાં કોચિંગ કરવા મળ્યું જી તમે ખાસ કરીને જેમે આપ એક્ઝામ આપણે પાસ કરી છે તેમાં આપનો મુખ્ય વિષય કયો હતો ઓપ્શનલ સબ્જેક્ટ જે આમાં ચૂઝ કરવાનો હોય છે એમાં મારો જે સબ્જેક્ટ હતો એ હતો મેડિકલ સાયન્સ તેમજ આગામી સમયમાં કહી શકાય કે આપ ગુજરાતના ગુજરાતમાં જે આપણે યુવતીઓને આગળ વધારવા માટે સરકાર જે પ્રયત્નો કરી રહ્યા છે તેમાં પણ આપ મદદરૂપ થશો ભવિષ્યમાં તે વાત એકદમ સાચી છે ત્યારે આપ કેવું મહેસૂસ કરી રહ્યા છો કે જે પ્રમાણે આપ એક દીકરી થઈને આગળ આવ્યા છો જે આપના પરિવાર માટે પણ ખૂબ જ ગૌરવની વાત કહી શકાય તો આ જે પ્રમાણે આગળ પણ દીકરીઓએ આગળ આવવું જોઈએ કે કેમ એ વિશે આપ શું કહેશો હા હું એક ગર્લ છું અને અહીંયા સુધી પહોંચી છું એમાં મારા કન્ટ્રીબ્યુશન કરતાં મારા ફેમિલીનો બહુ મોટો કન્ટ્રીબ્યુશન છે એટલે મને એવું લાગે કે જો મને એ સપોર્ટ સિસ્ટમ મળી છે મને એ ઓપોર્ચ્યુનિટી મળી છે કે મને લોકોએ મદદ કરી કે હું એક ગર્લ છું તો બી આ બધી વસ્તુ કરી શકું તો મને એવું લાગે કે મારે એ વસ્તુ ધ્યાનમાં રાખીને મારે બીજા લોકોને ઇન્સ્પાયર કરવા જોઈએ અને મને લાગે કે હું આ વસ્તુને મેં અચીવ કરીને એ એ વસ્તુ થવાની જ છે કે હવે હું લોકોને ઇન્સ્પાયર કરી શકીશ ગર્લ્સને ઇન્સ્પાયર કરી શકીશ કે લાઈફમાં ખાલી જે તમારી પર્સનલ લાઈફ હોય ફેમિલી લાઈફ હોય એ સાથે સાથે તમે તમારી પ્રોફેશનલ લાઈફ બી ઇન્સ્પાયર કરી શકો અને તમારા ગોલ્સને અચીવ કરી શકો બંને વસ્તુ સાઇમલટેનિયસલી પોસિબલ છે એ વસ્તુ હવે હું લોકોને એ ઇન્સ્પિરેશન આપી શકીશ જી તેમજ આ પરીક્ષાને પાસ કરવી ખૂબ જ ટફ બાબત છે ત્યારે આપની સામે કયા કયા પ્રકારની મુશ્કેલીઓ આવી હતી મારે મારું જે ઓપ્શનલ સબ્જેક્ટ હતું એ મેડિકલ સાયન્સ હતું મેં બેચલર ઇન ડેન્ટલ સર્જરી કર્યું છે તો મારો ઓપ્શનલ સબ્જેક્ટ ઘણો અલગ હતો મારા બેચલર્સ કરતાં જે મારું સૌથી મોટું ચેલેન્જ હતું કારણ કે યુઝઅલી લોકો મેડિકલ સાયન્સ ઓપ્શનલ ચૂઝ નથી કરતા હોતા એમબીબીએસ કર્યા બાદ બી મેડિકલ સાયન્સ ઓપ્શનલ નથી લઈ શકતા કારણ કે એટલો બધો લેન્ધી છે કારણ કે સાથે સાથે જનરલ સ્ટડીઝ બી કરવાનું હોય છે યુપીએસસીમાં એટલે એટલો બધો ટાઈમ તમે આપી જ ના શકો એટલે સૌથી મોટું ચેલેન્જ મારા માટે હતું કે હું મેડિકલ સાયન્સ સાથે ક્લિયર કરું ઓલમોસ્ટ એ વસ્તુ ઇમ્પોસિબલ જ ગણાતી હતી મને બી ક્યારેક એવું ફીલ થઈ જતું હતું કે આ શક્ય છે કે નહીં પણ મને થયું કે ના ટ્રાય તો કરવી જ જોઈએ કોઈ બી વસ્તુ ઇમ્પોસિબલ ના હોય એટલે મેં એ જ સબ્જેક્ટ કન્ટિન્યુ રાખ્યો અને પછી થર્ડ એટેમ્પ્ટમાં એટલે જ મારું થર્ડ એટેમ્પ્ટમાં ક્લિયર થયું જી તેમજ આપ કેટલા વર્ષોથી આની તૈયારી કરતા હતા કેમ કે એક એક્ઝામને પાસ કરવી એની માટે એની પાછળ ખૂબ જ તંતોડ મહેનત લાગી જતી હોય છે તો આપ છેલ્લા કેટલા વર્ષોથી આ મુદ્દા પર મહેનત કરતા હતા મેં ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં મારી ફર્સ્ટ પ્રિલિમ્સ આપી હતી એટલે ટુ ટુ થાઉઝન્ડ ફોર્ટીનના સ્ટાર્ટિંગ ઓફ ધી ઇયરથી જ આ મેં ચાલુ કરી હતી એટલે ત્યારથી અત્યાર સુધી આ કન્ટિન્યુઅસ ચાલ્યું છે અત્યાર સુધી બહુ બધા વસ્તુઓ મારે છોડવી પડી છે મારું જે સોશિયલ રિલેશન્સ હોય ફ્રેન્ડશિપ્સ હોય બહુ બધી વસ્તુને દાવ પર લગાવવી પડી છે કારણ કે ત્રણ ચાર વર્ષથી હું આ જ વસ્તુમાં હતી આપને જોઈને લોકોને પ્રેરણા મળે કે જ્યાં સુધી જીત ન મળે ત્યાં સુધી તેના પાછળ લાગેલા રહેવું જોઈએ તો આગામી સમયમાં જ આપ આ જ રીતે મહેનત કરતા રહેશો હા મને મહેનત તો કરવી જ છે હજી કારણ કે મારો રેન્ક ટુ થર્ટી નાઇન છે તો મને મને જે સર્વિસ જોતી હંમેશા એ હજી નથી મળી આ સર્વિસ બી સારી જ છે પણ મને એવું લાગે કે હું અગર આઈએએસ બની જાઉં તો મારા જે સપનાઓ છે ડ્રીમ્સ છે વધારે સારી રીતે હું પૂરા કરી શકીશ તો હું મહેનત કરવા હજી ખૂબ જ રેડી છું અને એ વસ્તુ કરીશ જ અને નેક્સ્ટ એટેમ્પ્ટ બી આપીશ જી તમે જે તમે જેમ જણાવ્યું કે આગામી સમયમાં પણ આપ પરીક્ષા આપશો જ ત્યારે એ દરમિયાન આપનો કયો લક્ષ્યાંક હશે જે રીતે મેં મહેનત અત્યાર સુધી કરી છે એવી રીતે જ હું મહેનત કરતી રહું અને મને આશા છે કે મને એ જે મારો ફેમિલી સપોર્ટ છે એ બી મળશે અને આ જ કોન્સન્ટ્રેશનથી આ જ ડેડિકેશનથી અગર હું આ વસ્તુ કરતી રહીશ તો મને કોન્ફિડન્સ છે કે હું ટોપ હંડ્રેડ રેન્કમાં આવી શકીશ જી તેમજ આપ આગામી સમયમાં પણ ખૂબ જ મહેનત કરશું તેવું આપ કહી રહ્યા છો ખાતરી પણ આપી રહ્યા છો ત્યારે આપ મહેનત કર્યા બાદ તેનું પરિણામ મેળવ્યા બાદ સમાજ માટે કયા પ્રકારના કાર્યો કરવા ઈચ્છો છો સમાજ માટે આ એક એવી પોસ્ટ છે કે તમને એ એવી ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમે બહુ બહુ અલગ અલગ રીતે તમે સમાજમાં હેલ્પ કરી શકો ગવર્મેન્ટનું એક બહુ મોટું સ્થાન હોય છે લોકો સુધી પહોંચવા માટેની આ એક એવી પોસ્ટ છે જ્યાં હું અલગ અલગ સેક્ટર્સમાં કામ કરી શકીશ જેમ કે હેલ્થ છે એજ્યુકેશન છે એટલે બધા સેક્ટર્સમાં મને કામ કરવું છે જે મને ઓપોર્ચ્યુનિટી મળે એ બધી જી તો ભવિષ્યમાં આપને તક મળશે તો આપ યુવતીઓ માટે કોઈ ખાસ કાર્ય કરવા માંગશો યુવતીઓ માટે મને એવું થાય કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણા સમાજનું એક જે એટીડ બની ગયો છે જે સ્ટીરિયોટાઈપ્સ બની ગયા છે એ બધી વસ્તુને મને ચેન્જ કરવાની બહુ જ ઈચ્છા છે તો ખાલી આખો સમાજને તો ચેન્જ કરવાની ઈચ્છા છે જ પણ યુવતીઓને બી એવી રીતે એમને ઇન્સ્પાયર કરવાની જરૂર છે એમને પ્રમોટ કરવાની જરૂર છે એ કે એ લોકો આગળ આવે આપણા સમાજમાં ઓલવેઝ એવું એ લોકોને શીખવવામાં આવે છે કે એક છોકરીને હંમેશા એવું રહેવું જોઈએ કે આજુબાજુ લોકો એને ગમાડે પણ મારું માનવું એવું છે કે કોઈ કોઈ બી માણસ હોય છોકરી હોય કે છોકરો એને એ વસ્તુ કરવી જોઈએ જે એને ગમતી હોય અને જે વસ્તુ સાચી હોય કોઈને બધાને ગમે એ વસ્તુ જરૂરી નથી એટલે આવી નાની નાની વસ્તુઓ છે જે મને લાગે કે લોકોને શીખવવી જોઈએ ગર્લ્સને શીખવવી જોઈએ તો એ લોકો સારી રીતે આગળ આવી શકે આપણને પણ તકલીફોનો સામનો તો જરૂરથી કરવો પડ્યો છે ત્યારે કેવું લાઈફમાં ક્યારેક કેવું બન્યું કે જયારે થયું હોય કે આ મારી સાથે ન થવું જોઈતું હા બહુ બધી વાર એવું થયું છે જ્યારે વસ્તુઓ સાંભળવી પડે ત્યારે બી એવું થયું છે મારા મેરેજની એજ ઓલરેડી જે કહેવામાં આવે છે કે ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ ઇયર્સ સુધી એજ સુધી મેરેજ થઈ જવા જોઈએ એ બી મારું જતું રહ્યું હું એમ ઓલરેડી ટ્વેન્ટી એટ ઇયર્સ ઓલ્ડ તો એ બધા મેરેજ પ્રપોઝલ્સ આવતા હોય ને ત્યારે હું લોકોને મળતી હોઉં ત્યારે બી એવા બધા એક્સપિરિયન્સીસ થયા છે જ્યારે મને એવું લાગ્યું હોય કે આવી વસ્તુઓ તો ના હોવી જોઈએ તો તો પછી આપણે વાતો જ ખાલી કરીએ છીએ કે જેન્ડર ઇક્વેલિટી હોવી જોઈએ પણ ઇન પ્રેક્ટિસ એ વસ્તુઓ છે જ નહીં તો બે વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય એક છે એજ્યુકેશન અને બીજું છે હેલ્થ આ બંને વસ્તુ પર મને એવું લાગે કે વધારે કોન્સન્ટ્રેશન હોવું જોઈએ તો એક ચાઇલ્ડ એક જ્યારે એડલ્ટ બનશે ત્યારે એ એ બહુ સારી રીતે પોતાની લાઈફ ઇમ્પ્રૂવ કરી શકશે તો ગુજરાતના આપે જે પ્રમાણે કહી શકાય કે છઠ્ઠો રેન્ક પ્રાપ્ત કર્યો છે જેમાં ત્રણ યુવતીઓના નંબર આવ્યા છે સિલેક્ટ થયા છે એમાંના આપ એક છો તો આગામી સમયમાં આપ ગુજરાતનું ગૌરવ તો છો જ પરંતુ આ તક શું કહેવાય કે આ મંજિલ સુધી પહોંચવામાં આપે કેટલી મહેનત કરી કેટલા સમયે આપણે વાંચન કર્યું તેમજ આપનું જે કહેવાય કે સ્કેડ્યુલ શું હતો સવારના નવ વાગ્યાથી રાત્રે ઓલમોસ્ટ જ્યાં સુધી સૂઈએ ત્યાં સુધી મારી એવી આદત છે કે મને જે વસ્તુ કરતી હોવ એમાં જ હું કોન્સન્ટ્રેટેડ હોઉં એટલે મેં ઓલમોસ્ટ ઓલ ઓલવેઝ વાંચવાનું જ કર્યું છે બહુ બધા લોકો એવું હોય છે કે છ સાત કલાક કરે તો બી યુપીએસસી ક્લિયર કરી શકે છે એવી કોઈ પરફેક્ટ